જામનગરના ખીજડા મંદિરની જગ્યામાં રહેતા અને પ્રણામી સ્કૂલમાં અભ્યાસ કરતા ત્રણ તરુણ વિદ્યાર્થીઓ ત્રણ અઠવાડિયા પહેલા ગુમ થયા હતા. આ પ્રકરણમાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે એક પછી એક અનેક સીસીટીવી ફૂટેજ ચેક કરી સગડ દબાવ્યા હતા. ત્રણેય બાળકો એસટી ડેપોથી ખોડિયાર કોલોની તરફના સીસીટીવીમાં નજરે ચડ્યા હતા. એ પછી આ બાળકો શાપર ગામના પાટિયા સુધી 20 કિલોમીટર પગપાળા ગયા હતા. ત્યાંથી ઇકોકારમાં ખંભાળિયા પહોંચ્યા હતા. ખંભાળિયા રેલવે સ્ટેશનથી રાજસ્થાનની ટ્રેનમાં ચડી ગયા હતા. જયપુર ઉતરી સુલતાનપુરવાળી ટ્રેનમાં ચડી દિલ્હી અને ત્યાંથી હરિયાણાની ટ્રેનમાં ચડી રેવાડી પહોંચ્યા હતા. રેવાડીમાં બસંત સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટ નામની દુકાનમાં ત્રણેય બાળકો ઓળખ છુપાવી કામ કરવા લાગ્યા હતા. જામનગર પોલીસે લગભગ 500 સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરી અન્ય રાજ્યોની પોલીસની મદદ લઈને ભારે પરિશ્રમથી ત્રણેય બાળકોને શોધી લીધા હતા અને ત્રણેયને જામનગર લાવ્યા હતા. બે બાળક સિક્કિમના અને એક નેપાળનો હતો. ફિલ્મી સ્ટાઇલમાં ભાગી ગયેલ બાળકોએ પોલીસને પણ ધંધે લગાડી દીધી હતી. જામનગરમાં ગત રાત્રે ઝાપટું આવ્યા પછી આજે સવારે મેઘરાજાનું આગમન થતાં વાતાવરણ આહલાદક બની ગયું હતું. શહેરમાં સવારે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ 1.5 ઇંચથી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મારું નામ પાર્થ ત્રિવેદી છે. હું TNI જામનગર લોકલ યુનિટ જામનગરનો પ્રોગ્રામ ચેરમેન છું અને આજરોજ નરેન્દ્ર મોદી સાહેબનો બર્થડે હોય જે નિમિત્તે આજે અમે કેક કટ કરી રાષ્ટ્રધ્વજ નિમિત્તના ફુગા ઉડાડી અને તેમજ અમે લોકોએ પત્રો લખીને શુભેચ્છા પત્રો લખીને નરેન્દ્ર મોદી સાહેબને અમે આજે કાર્યક્રમની ઉજવણી કરેલી હતી. સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.